પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયા સાહેબનું નામ જાહેર થવા બદલ ગોંડલ ખાતે ધારાસભ્યશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજાના બંગલે યુવા અગ્રણી ગણેશભાઈ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, પોરબંદર લોકસભા સંયોજક પ્રફુલભાઈ ટોળિયા તેમજ ભાજપ પરિવાર દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી. અહેવાલ માનવ ભોજાણી. અત્યારે જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે અહીંયા ફટાકડા ફોડી અને અમને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે, કારણ કે આજે ભારતમાં જેનું 1 થી 5 નંબરમાં નામ આવે એવા મનસુખભાઈ માંડવિયા, જેને કોરોના કાળમાં દેશ નહીં દુનિયાને સાબિત કરી દીધું ભારતની શું તાકાત છે, એવા મનસુખભાઈ માંડવિયા જ્યારે ઉમેદવાર તરીકે અમને મળ્યા હોય ત્યારે મને તો એટલો આનંદ થયો કે અમારે હમણાં જયરાજસિંહ બાપુ એને વાત થઈ, એણે કીધું કે આ સીટ ઉપર મનસુખભાઈ નથી લડતા, અહીંયા જયરાજસિંહનો પરિવાર ચૂંટણી લડે છે. એ રીતે અહીંયા અમે ઉત્સાહથી આનંદ માણ્યો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના શહેરના અને તાલુકાના આગેવાનો સાથે નગરપાલિકાના પ્રમુખ, અમારા નાગરિક બેંકના ચેરમેન અમારા ગણેશભાઈ, સંયોજક પોરબંદર સીટના પ્રફુલભાઈ સાથે અમારી આખી સંગઠનની ટીમ સાથે અમે આજે દિવાળીનો માહોલ હોય એમ ફટાકડા ફોડી અને મનસુખભાઈ માંડવિયાને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એના માટે અમે અત્યારે સાથે મળી અને ઉત્સવને ઉજવ્યો. ભારત માતા કી જય. લોકસભા સીટ ઉપર જ્યારે મનસુખભાઈ માંડવિયા સાહેબની ઉમેદવાર તરીકે જે જાહેરાત થઈ છે બદલ એમને અમે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને અભિનંદન પાઠવી છે. આની સાથે સાથે આજના દિવસે ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મતદારોમાં એક ખૂબ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓથી માંડી સૌ આગેવાનો મતદારો ખૂબ ઉત્સાહમાં છે અને આજના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિસ્તારના મતદારો સંકલ્પ લઈ છીએ કે ભાઈ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે એક એક યુવાન એક એક મતદારો પૂરા જોમ જુસ્સા અને પૂરી તાકાત સાથે મેદાનની અંદર ઉતરવાનો છે અને મનસુખભાઈ માંડવિયા સાહેબને 5 લાખથી પણ વધારે મતથી લીડ આપી અને આ સીટ ઉપર વિજેતા બનાવવાના છે એવો એક સંકલ્પ ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના એક એક મતદારને એક એક યુવાને આજના દિવસે લીધેલો છે. આજ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની જાહેરાત થતાં પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આખી પોરબંદર લોકસભામાં તમામને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવિયાને આપણે 5 લાખથી પણ વધારે મતોથી જીતાડી અને વિજય બનાવવાના છે અને ખાસ કરી આખી પોરબંદર લોકસભાના તમામને કે મનસુખભાઈને દિલ્હી બેઠા બેઠા અહીંથી આપણે 5 લાખના મતથી જીતાડવાના છે એવી ખાસ અપીલ કરું છું અને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળી અને અમે હાકલ કરી છે કે મનસુખભાઈને 5 લાખથી પણ વધારે મતોથી અમે જીતાડશું. રમેશભાઈ, આપના નિવાસસ્થાને આજે ફટાકડા ફોડીને ઉત્સાહ જેવો છે, શું ફટાકડા તો ફોડવાના જ હોય ને? મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધા અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય. જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ. આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ એક 5મા નંબરના મંત્રી છે અને 5મા નંબરના મંત્રી જો પોરબંદરને મળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરવી છે કે નવા વિકાસ થાય, નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય. આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે ચૂંટણી લડવા આવતા હોય આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારે અહીંયાથી લડો, બીજેથી બધા અપીલ કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે.